સુરેન્દ્રનગર થી આ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. સુરેન્દ્રનગરના વૈજ્ઞાનિક ની ધરપકડ કરી લેવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ડોક્ટર મુકેશ શુક્લાની ધરપકડ કરી છે. જી હા, આઈએસઆઈએસ ને ધમકી મળ્યાનું કહેનાર વૈજ્ઞાનિક ની આખરે ધરપકડ થઈ છે. ખોટી પ્રસિદ્ધિ મેળવવા તરકટ રચ્યાનું તપાસમાં આવ્યું હતું. ફોર્મ્યુલા આપી દેવા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર સુરેન્દ્રનગર એ જ વૈજ્ઞાનિકની વાત કરવામાં આવી છે કે જેને આઈએસઆઈએસે તેને ધમકી આપી હોવાની વાત કરી હતી. જોકે આખરે કોઈ જ કારણ બહાર ન આવ્યું, માત્ર પ્રસિદ્ધિ જ મેળવવા માંગતા હતા તેવી વાત સામે આવતા વૈજ્ઞાનિકની ધરપકડ કરવામાં આવી છે. તો આઈએસઆઈએસની ધમકી મળી હોવાનું કંઈ ખોટી પ્રસિદ્ધિ મેળવવાની કોશિશ કરી આ તરકટ રચવામાં આવ્યું હતું. ફોર્મ્યુલા આપી દેવા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જોકે આ તમામે તમામ વાત સાબિત ન થતા આખરે માત્ર ને માત્ર પોતાની પ્રસિદ્ધિ મેળવવાની કોશિશ કરવાની તમને વાત કરી હતી. અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મૌલિક ગામેચા. મૌલિક, જણાવશો જે રીતે સુરેન્દ્રનગરના આ વૈજ્ઞાનિકે મુકેશ શુક્લાએ જે રીતે ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આઈએસઆઈએસ નો ઉપયોગ કર્યો હોય તેવી વાત સામે આવી છે, શું છે વધુ વિગત? થોડા સમય અગાઉ પેલા જે મુકેશ શુક્લા નામના જે વૈજ્ઞાનિક છે, સુરેન્દ્રનગરના વૈજ્ઞાનિક હોવાનું જાણવા મળ્યું હતું અને તેમને આઈએસઆઈએસ તરફથી ધમકી મળી અને તેમને ફરિયાદ પણ કરી હતી. આ બાબતે ક્રાઇમ બ્રાન્ચે ખાનગી રાહે તપાસ કરી હતી અને તેમાં ક્યાંક ને ક્યાંક મહત્વની સફળતા પ્રાપ્ત થઈ છે. અને એવું જાણવા મળ્યું છે કે સુરેન્દ્રનગરના જે વૈજ્ઞાનિક મુકેશ છે તે પોતે ફરિયાદી જ આરોપી હોઈ શકે છે અને તે બાબતે તપાસ કરતી હતી. ત્યારે ખુલાસો એવો પણ થયો કે ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટે આ તેમને સરકટ રચ્યું હતું અને આઈએસઆઈએસ તરફથી ધમકી મળ્યા હોવાનું પણ પોતે જ નાટક કર્યું હતું. પોતાની પાસે રહેલી જે આ ફોર્મ્યુલા છે તે કોકને આપવા માટે આઈએસઆઈએસ નામનો પત્રનો ઉલ્લેખ પણ ફરિયાદમાં તેમણે કર્યો હતો. અને જે વાત સામે આવી છે કે બેભાન કરી અને તેમને સ્પ્રે છાંટીને હુમલો પણ કરવાનો હતો. વારંવાર તેઓ આ તેમના નિવેદનનો રટણ પણ કરી રહ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બાબતની શંકા ક્રાઇમ બ્રાન્ચને જતા તેને ગઈકાલે પૂછપરછ કરવામાં આવી હતી અને આખરે તેને આ વાતની કબૂલાત આપતા પોલીસે તેની ધરપકડ કરી અને સુરેન્દ્રનગરના પોલીસને સોંપી છે. બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તો આખરે આ વૈજ્ઞાનિકની ધરપકડ કરવામાં આવી છે, માત્ર પ્રસિદ્ધ મેળવવા માટે આઈએસઆઈએસ નામનો ઉપયોગ કર્યો હતો અને આખરે તમામે તમામ વસ્તુ સાબિત થતા તેની ધરપકડ કરી છે.